શ્રી ઔદ્યોગિક ગ્રુપ ઓફ સ્કૂલ્સ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 સર્વોચ્ચ અદાલત ભાગ 1 પ્રકરણ 4 સર્વોચ્ચ અદાલત દેશની દરેક અદાલતોનું માળખું સારાંશ ભારતીય સંઘ રાજ્યમાં સમગ્ર દેશ માટે એક જ એકત્રી ન્યાય પદ્ધતિ છે સર્વોચ્ચ અદાલત ભારતીય સંઘની સર્વોચ્ચ અદાલત છે ભારતના ઉત્તર પૂર્વ દિશાના 7 રાજ્યો સિવાય ભારતના દરેક રાજ્યમાં એક વડી અદાલત છે વડી અદાલતની હકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી તાબાની અદાલતોમાં જિલ્લા અદાલતો તાલુકા અદાલતો અને ન્યાય પંચાયતોનો સમાવેશ થાય છે સૈદ્ધાંતિક સંમત જુદા જુદા સ્તરની અદાલતોની કામગીરી જુદી જુદી હોય છે તાબાની અદાલત રાજ્યની વડી અદાલતની હકુમતમાં રહેલી તેના અંકુશ નીચે કામ કરતી અદાલતો તાબાની અદાલતો અથવા નીચલી અદાલતો કહેવાય છે તાબાની અદાલતોમાં રાજ્યની તમામ જિલ્લા અદાલતો તાલુકા અદાલતો અને ન્યાય પંચાયતોનો સમાવેશ થાય છે તેમજ દરેક જિલ્લામાં દિવાની અને ફોજદારી અદાલતો હોય છે જિલ્લા અદાલતના ન્યાયાધીશ દિવાની દાવા ચલાવે ત્યારે જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે તેને સેશન ન્યાયાધીશ કહે છે ઉપરાંત તાબાની અદાલતોમાં સબ જજ મુનસબ અને સ્મોલ કોર્ટ ન્યાયાધીશોની અદાલતો પણ હોય છે વડી અદાલત ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે જેની સ્થાપના 1960માં થઈ બધી જ વડી અદાલતોનું મહત્ત્વ ન્યાયતંત્રમાં સમાન હોવાથી તેને નજરી અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ પણ કહેવામાં આવે છે સર્વોચ્ચ અદાલત આમ નાગરિકોને સીધા અસર કરતા હોય તેવા મુદ્દા માટે કોઈપણ વ્યક્તિ વડી અદાલતમાં જાહેરાતની અરજી કરી શકે છે આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે તેમજ દેશની બધી જ અદાલતોમાં તેનું સ્થાન સૌથી ઊંચું છે ભારતમાં 28 જાન્યુઆરી 1950ના રોજ સર્વોચ્ચ અદાલતનો આરંભ થયો તેમજ મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર તેની પાસે હોય છે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવા અરજી કરી શકે છે સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્ર અને સત્તા સારાંશ ભારતના સંઘ રાજ્યમાં બંધારણનું અર્થઘટન કરવા માટે સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી છે સર્વોચ્ચ અદાલત બંધારણની પવિત્રતા અને સર્વોપરિતા જાળવે છે તેમજ નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે બંધારણના અર્થઘટનની બાબતમાં સર્વોચ્ચ અદાલતનો નિર્ણય અંતિમ ગણાય છે આથી સમવાયતંત્રી રાજ્યમાં સર્વોચ્ચ અદાલતને બંધારણની રક્ષક ગણવામાં આવે છે સૈદ્ધાંતિક સમજ સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્ર વિશે જાણીએ સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે 1 મૂળ અધિકાર ક્ષેત્ર આ અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત સંઘ અને રાજ્ય કે રાજ્યો અને રાજ્યો વચ્ચેના મતભેદોનો નિકાલ લાવે છે આ અધિકાર હેઠળ તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે 2 વિવાદ કે અપીલ અધિકાર ક્ષેત્ર આ અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત રાજ્યોની વડી અદાલતોએ આપેલા ચુકાદાઓ વિરુદ્ધ અમુક શરતોને આધીન રહી અપીલ સાંભળે છે અને ચુકાદાઓ આપે છે તેમજ તેને 3 પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે તેમજ તેને 3 પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે જેમાં 1 બંધારણનું અર્થઘટન અંગેની અપીલ 2 દિવાની દાવા વિષયક અપીલ 3 ફોજદારી દાવા વિષયક અપીલ 3 સલાહકાર અધિકાર ક્ષેત્રો આ અધિકાર હેઠળ સર્વોચ્ચ અદાલત અગત્યના કાનૂની અને મહત્ત્વના મુદ્દાઓ સંબંધી રાષ્ટ્રપ્રમુખને સલાહ આપવાની મહત્ત્વની કામગીરી બજાવે છે સર્વોચ્ચ અદાલત એ ન્યાય માટેની સર્વોપરી અને આખરી અદાલત છે તેમજ તે દેશની તમામ અદાલતો પર નિયંત્રણ માર્ગદર્શક અને દેખરેખનો અધિકાર ધરાવતી હોવાથી તેની સર્વોચ્ચ
કહેવામાં આવે છે. દેશની સરકાર બંધારણ અનુસાર કાર્ય કરે છે કે નહીં, તેમજ નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે, તેથી તેને બંધારણની રક્ષક અને વાલી કહેવાય છે. લાયકાત તથા નિમણૂક. ભારતનો નાગરિક જ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ થઈ શકે છે. ન્યાયાધીશ તરીકેનો અનુભવ ન હોય પરંતુ સર્વોચ્ચ અદાલતમાં 10 વર્ષ સુધી વકીલાત કરી હોવી જોઈએ. ભારતના રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ નિષ્ણાંત ધારાશાસ્ત્રી તરીકે કામ કરનાર વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક મેળવી શકે છે. રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશની સલાહથી સર્વોચ્ચ અદાલતમાં બીજા ન્યાયાધીશોની નિમણૂક કરે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ 65 વર્ષની ઉંમર સુધી આ હોદ્દો ધારણ કરી શકે છે. સત્તા અને કાર્યો. વડી અદાલતમાં આવે તેવા તમામ પ્રકારના દાવો સર્વોચ્ચ અદાલત સાંભળે છે. સર્વોચ્ચ અદાલત તેના અંકુશ હેઠળની અદાલતો વિરુદ્ધની અપીલો સાંભળે છે. બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પરની અપીલો સાંભળે છે. ભારત સરકાર અને કોઈ એક રાજ્ય અથવા બે વિવિધ રાજ્યો વચ્ચેના ઝઘડાનો નિકાલ ન આવતો હોય તો આવા વિવાદ સાંભળી ચુકાદાઓ આપે છે. રાષ્ટ્રપતિને જરૂર જણાય તો સર્વોચ્ચ અદાલત કાયદાકીય સલાહ આપે છે.